નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 3ની જે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે, આપણી ચેનલ ઉપર આ નવી સ્વ અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ PDF બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો આજે આપણે શરૂઆત કરીએ ધોરણ 3ની જે નવી સ્વ અધ્યયન પોથીના ભાગ નંબર 1ના પર્યાવરણ વિષયના પાઠ નંબર 4 છોટોનું ઘર, તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈએ. તેમની સ્વ અધ્યયન પોથીનું પોસ્ટર પણ અહીં આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. શરૂઆત કરીએ પ્રશ્ન નંબર 1, ખાલી જગ્યા પૂરો. નંબર 1, મારા ઘરમાં સૌથી પહેલાં ખાલી જગ્યા ઉઠે છે મમ્મી. નંબર 2, મારા ઘરની છત ખાલી જગ્યાની બનેલી છે, સિમેન્ટ ઇંટ. નંબર 3, મારા ઘરનો રસોડું ખાલી જગ્યા દિશામાં છે, પૂર્વ. પ્રશ્ન નંબર 2, નીચેના પ્રશ્નોના જવાબ લખો. નંબર 1, તમારા ઘરમાં આવેલ જુદા જુદા ભાગ કે ઓરડાના નામ લખો, જેમ કે રસોડું. તો અમારા ઘરમાં આવેલ જુદા જુદા ભાગો રસોડું, દીવાનખંડ, બેડરૂમ, ટોયલેટ, બાથરૂમ, સ્ટોર રૂમ, ભણવાનો રૂમ, વરંડો, પાર્કિંગ, પૂજાઘર, અગાસી અને ગેસ્ટ રૂમ છે. નંબર 2, તમારું ઘર કઈ કઈ વસ્તુનું બનેલું છે તે લખો. તો મારું ઘર ઈંટો, રેતી, કપચી, સિમેન્ટ, લાકડું, લોખંડ, કાચ અને એલ્યુમિનિયમ ઉપયોગથી બનાવવામાં આવ્યું છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3-8ની છે નવી સ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે PDF અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો, જ્યારે PDF આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. નંબર 3, તમારા ઘરમાં અને આસપાસ ક્યાં ક્યાં પ્રાણીઓ જોવા મળે છે અને તેઓ ક્યાં રહે છે? તો કે કૂતરો તેનું પાંજરું બનાવીને રહે છે, ગાયને રહેવા માટે કોઠ બનાવેલું છે, બિલાડી અમારા ઘરને આજુબાજુ રહે અને સૂવે, ઉંદર દરમાં રહે છે, ઘોડો તબેલામાં રહે છે, કરોળિયો ઘરની અંદર ઝાડું બનાવીને રહે છે. પ્રશ્ન નંબર 3, તમારી પસંદગીના ઘરનું ચિત્ર દોરી તેના વિશે 5-6 વાક્ય લખો. અહીં જે ચિત્ર દોરીને બતાવેલ છે તેના વિશે લખીએ. તો મારું ઘર 2 માળનું છે, ભોંયતળીએ 2 મોટા ઓરડા, કોઠાર રૂમ અને 1 રસોડું છે. ઘરની દિવાલો સફેદ રંગની અને બારી બારના રાખોડી રંગના છે. ઘરની આગળ પાછળ ખુલ્લી જગ્યાઓ છે, જેમાં અમે આસોપાલવના ઝાડ અને ફૂલછોડ રોપ્યા છે. બેઠક ખંડમાં સોફા અને ખુરશીઓ છે. રસોડામાં પ્લેટફોર્મ, ગેસ સ્ટવ, પાણીનું માટલું, ફ્રીજ અને ઓવન છે. બેડરૂમમાં સુવા માટે બેડ અને TV છે. મારું ઘર ખૂબ જ સુંદર અને હરિયાળું છે. પ્રશ્ન નંબર 4, નીચેના ચિત્રોનું અવલોકન કરી તેના વિશે નીચે આપેલા જગ્યામાં લખો જોઈએ. ચિત્ર નંબર 1નું, આ ચિત્ર કાચી ઈંટ અને માટીના ગારાથી બનાવેલા રસોડાનું છે. રસોઈ બનાવવા માટે માટીમાંથી બનાવેલ ચૂલાનો ઉપયોગ થાય છે. રસોડામાં બળતણ તરીકે છાણા અને લાકડાનો ઉપયોગ થાય છે. છાણા અને લાકડા સળગાવતા ખૂબ ધુમાડો થતો હોવાથી વાસણો કાળા થઈ ગયેલા દેખાય છે. ચાલો ત્યાર પછી ચિત્ર નંબર 2 જોઈએ. તો આ ચિત્રમાં સિમેન્ટ, લોખંડ, ઈંટોથી બનેલું પાકું મકાન જોવા મળે છે. આ ચિત્ર બેઠક રૂમનું છે. બેઠક ખંડમાં ખૂબ સરસ ફર્નિચર કરેલું છે. તેમાં સોફા સેટ ગોઠવેલા છે. એક મોટું TV દેખાય છે. દિવાલોને વિવિધ વસ્તુઓથી શણગારેલી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.